બેસી બે હાથ જોડી આપણા પ્રભુ આપણા ઈશ્વર યાદ કરવાના છે. બરોબર, પછી આપણા ખીતરમાં જે મોટા હોય વડીલો, મમ્મી, પપ્પા, બા, દાદા, તેમને પ્રણામ કરવાના છે. બરોબર, પછી જે રોજ તમારો કાર્ય હોય, બ્રશ, ચા પાણી, નાસ્તો, નાવાનું. બરોબર, ચાલો મેસનો પીરિયડ શરૂ કરવો છે, પણ તેની પહેલાં આપણે એ હાથ જોડી આંખો બંધ કરી શ્લોક કરી લઈએ. વેરી ગુડ, થ્રી
પછી આવશે ફોર, ફોર વન ટુ થ્રી ફોર ફાઈવ, વન ટુ થ્રી ફોર ફાઈવ. ઓળખ કરતા રહેજો, કારણ કે જો ચિત્ર ગણી પછી સામે સાચી સંખ્યા લખવાની થાય તો ત્યારે તમને નંબર્સ ઓળખતા લખતા આવડવા જોઈએ. ચાલો ફાઈવ પછી શું આવે, શું આવે? વેરી ગુડ, લગભગ બધા બાળકોને આવડે છે કે ફાઈવ પછી આવે સિક્સ. વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સેવન પાછળ અને વચ્ચેનો આલ્ફાબેટ જોઈશું.
ચાલો હવે આપણે પાછળનો આલ્ફાબેટ લખીએ. ત્રી પછી શું આવે છે? ત્રી પછી આવે છે ફોર, સેવન પછી આવશે એટ, ફોર પછી આવે ફાઈવ, એટ પછી આવે નાઇન, ને નાઇન પછી આવે. ચાલો આ સરસ રીતે સમજી જો. પછી
હલો, વચ્ચેના નંબર જોવાના છે. મેં તમને હમણાં જ કીધું કે આના વિડીયો ફરીથી મળશે, કારણ કે ત્યાં 1 થી 10માંથી આગળ પાછળ વચ્ચેના નંબર્સ તમે એક દિવસમાં શીખી જવાના નથી, બરાબર. આના વર્ગ પાછું બીજે દિવસે પણ કરવાનું છે, એટલે પ્રેક્ટિસ વધારે થાય અને તમને સમજ પણ પડે કે વચ્ચે આગળ પાછળ એટલે શું. હવે જોઈએ, 1 પછી આવે છે 2. સો 1 પછી 2, નામ જોવા જાવ તો 1 અને 3 ની વચ્ચે આવે 2. પછી 4 અને 6, તો 4 પછી આવે છે 5. 7 પછી આવે છે 8. 6 પછી આવે 7. 8 પછી આવે 9. ચાલો આગળ પાછળ વચ્ચેના નંબર્સ સરસ રીતે સમજી લો, પછી આપણે આગળ ચલાવશું. જોઈ લઈએ છીએ, ઓકે. પૂરો કરીએ 1 થી 10 લખવાના છે, જેમાંથી આગળ પાછળ વચ્ચે